રક્ષાબંધનની આપણે પરિવાર સાથે ઉજવણી કરીએ છીએ ત્યારે દેશની સેવા કરનારા જવાનો પરિવારથી દૂર હોય અને આપણી સેવા કરતા હોય ત્યારે ભારતીય જવાનોને સુરતથી દર વર્ષે રાખડી પર રાખડી મોકલાવાય છે તો સોમવારે સુરતથી અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા રાખીની ઝાંકી અંતર્ગત રાખડીઓ મોકલાવાઈ હતી જેને સુરત કલેક્ટરે લીલી ઝંડી બતાવી હતી। રક્ષાબંધન પર્વની આપણે ધામધૂમથી પરિવાર સાથે ઉજવણી કરીએ છીએ પરંતુ આપણી સેવા કરતા આર્મીના જવાનો પરિવારથી દૂર આપણી સેવામાં તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે દેશ સેવા કરનારા આપણા દેશના જવાનોને સીમા પર જઈ રાખડી બાંધવાની સુરતથી શરૂઆત કરાય છે જે અંતર્ગત સુરતની અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તથા યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા રાખીની ઝાંખી અંતર્ગત બહેનો ભાઈઓનું એક ડેલિગેશન દેશના સીમા રક્ષકોની જીવન રક્ષા હેતુ સુરક્ષા કવચ રૂપે રાખડી લઈ બનાસકાંઠાના નાડા બેટ રવાના થયું હતું જેઓને સુરતના કલેક્ટરે લીલી ઝંડી બતાવી રવાના કર્યા હતા। મારું નામ જુનેદ યુનુસ ઓરાવાલા, મરહૂમ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ। અમારો પ્રોગ્રામ એ છે, અમે રાત્રે 3 વાગ્યાના આસપાસ નીકળીશું અને ત્યાં પહોંચતા પહોંચતા અમને 10 થી 12 કલાક લાગશે ને ત્યાં જે જવાનો છે આપણા એમના સાથે અમારી જે બહેનો આવી રહી છે એક રાખડી બાંધી અને એક મિલન સમારંભ જેવું રાખવામાં આવ્યું છે। અમે લોકો નિયર અબાઉટ 15 થી 16 માણસો છીએ, 2 ગાડી છે। હું હેતલ નાયક, પ્રેસિડેન્ટ અમી ચેરિટેબલ સભા ટ્રસ્ટ, એક સરસ મજાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ। અમને BSF બોર્ડર બનાસકાંઠાની પરમિશન મળી છે, રાખીના પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે। જે આપણી રક્ષા કરે છે એ લોકોની રક્ષાને માટે અમે ભગવાનને પ્રાર્થના કરી અને પવિત્ર રાખડી લઈને બનાસકાંઠાના સુઈ ગામની બોર્ડર અને નાળા બેટ ઉપર અમે જવાનોને રાખડી બાંધવા માટે નીકળી રહ્યા છે અને એ માટે અહીં અમે લોકો ભેગા થયા છે, જ્યાં કલેક્ટરશ્રી, ડેપ્યુટી મેયર સર અમને આશીર્વચનો આપી અને અહીંયાથી લીલી ઝંડી સાથે વિદાય આપવા માટે અહીંયા ભેગા થયા છે। મોકલાવાની નથી, અમે જાતે રાખડીઓ લઈને જઈ રહ્યા છીએ। ત્યાં 110 જવાનો છે જેને અમે અમારા હાથે રાખડી બાંધવા જઈ રહ્યા છીએ। રાખડી કોને બનાવી છે? રાખડી અમે જાતે બનાવડાવી છે, જે વિધવા બહેનો છે કે MR બાળકો એટલે મેન્ટલી રિટાયર બાળકો પાસે અમે આ રાખડી જાતે બનાવડાવી છે અને એ બાળકોની રાખડી અમે પ્રેમ સ્વરૂપે લઈને જઈ રહ્યા છીએ। કેટલા લોકોની ટીમ અહીંથી રવાના થઈ? અમે અહીંયાથી 15 જણા જઈ રહ્યા છે, 2 ઇનોવામાં અમે 2 ગાડી સાથે નીકળીને જઈ રહ્યા। દર વર્ષે સુરતથી મોટી સંખ્યામાં રાખડીઓ દેશના જવાનો માટે મોકલાવાય છે અને કેટલીક સંસ્થાઓ દ્વારા તો જાતે સરહદ પર પહોંચી જવાનોને રક્ષા કવચ બંધાય છે ત્યારે ખરેખર જવાનો પણ પોતાના ઘરની યાદમાં ખોવાતા હોવાનું પણ બહેનો દ્વારા જણાવાય છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।